नमस्कार खेडूत मित्रों, झेरमुक्त खेती और खेडूत बचाव अभियान अंतर्गत आज आप लाखणी तालुकाना कूड़ा गामे उपस्थित छे। तो एवा युवा अने प्रगतिशील खेडूत साथे आपणे मुलाकात लईए छे के जेमणे पोताना प्रोसेसिंग जे बटाका छे एमां कई रीते चमत्कारिक परिणामों लीधा छे। तो नमस्कार पोता भाई। नमस्कार। तमारुं पूरुं परिचय आपो। मारुं नाम चौधरी पंजाबी तीसरा बीजो, गाम कूड़ा, तालुको लाखणी, जिलो बनासकांठा। जिलो बनासकांठा। तो पोता भाई, तमारा आ बटाकाना केटला दिवसनुं वावेतर छे? મારા આ બટાકાનું આજ સુધી એક મહિનો બે દિવસ થયા છે। એક મહિનો ને બે દિવસ એટલે કે ટોટલ 32 દિવસ થયા છે વાવેતર, બરોબર? તો તમારા આ બટાકામાં તમે કઈ રીતે બધા થકી અલગ રિઝલ્ટ મેળવ્યા છે અને ચમત્કારિક પરિણામ મેળવ્યા છે? આપણે બીજા કરતાં અલગ એટલે થોડી ઝેરમુક્ત અલગ ટાઈપની ખેતી એટલે ઝેરમુક્ત ખેતી કરવાનો પ્રયાસ કર્યો છે। બીજા આપણે કદાચ કેમિકલ ને બીજું વધારે યુઝ કરતા, પણ આ વખતે થોડુંક આપણે નવા પરિણામ રૂપી જઈ જાય કે ભાઈ ઝેરમુક્ત અલગ ખેતી કરો, ડોક્ટર ફંગસ્ટાર અને ડોક્ટર આપી હતી યુનિટેક બંને આપી હતી, અને એના પછી આપણે ડોક્ટર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ। તો ડોક્ટર યુનિટેકની ડોક્ટર ફંક્સ્ટાર આપેલી અને ડોક્ટર દિવ્ય ઉર્જાનો, બરાબર? તો ડોક્ટર યુનિટેકની ડોક્ટર ફંક્સ્ટાર તમે કઈ રીતે એને આપેલું છે? આપણે ફુવારા અંદર પાણીના અંદર મિક્સ કરીને આપીએ છીએ, એમાં આપણે 5 લિટર ખાટી છાશ, 2 કિલો ગોળ એવું મિક્સ કરી અને 12 કલાક પછી આપણે પાણી અંદર આપીએ, બરાબર? તો અમે ખેડૂત મિત્રોને કહેતા હોઈએ છીએ કે તમે ડોક્ટર યુનિટેકની ડોક્ટર ફંક્સ્ટારનો જ્યારે પણ કોઈ બી પાકમાં તમે ઉપયોગ કરો છો ત્યારે એનું અમૃત દ્રાવણ બનાવવાનું હોય છે, જેમાં 5 લિટર ખાટી છાશ, 2 કિલો કાળો ગોળ, 1 લિટર યુનિટેક ને 1 લિટર ડોક્ટર ફંક્સ્ટાર, આ બધું મિક્સ કરીને 200 લિટરના બેરલમાં તમારે 12 કલાક સુધી રાખવાનું હોય છે, અને 12 કલાક પછી તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકો છો। તો પોતા ભાઈ, તમને એ ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ લાગે છે? આપણે બીજા જે પહેલાં જે ખેતી કરતા હતા એના કરતાં સારામાં સારું રિઝલ્ટ છે એનું, અને આપણે આ વખતે થોડોક સારો મળ્યો છે રિઝલ્ટ એનો, પણ એટલે પહેલાં કરતી તમને આ વખતે ઘણો ફાયદો છે એમ ને? અને તમારા ગામમાં અમુક બીજા જે આ પ્રોસેસિંગ બટાકાનું વાવેતર કરેલું છે એના પ્રમાણમાં તમારા બટાકામાં કેવું છે? એના પ્રમાણમાં અમારે એનાથી ડબલ ફાયદો છે, એનાથી કારણ કે મારાથી 2 દિવસ પહેલાં વાયેલા બટાકા આજ મારા ગ્રોથને બીજી બધી રીતે ડબલ છે। તો તમારાથી 2 દિવસ પહેલાં વાયેલા જે બટાકા એમના કરતી તમારો ગ્રોથ વધારે છે, વધારે છે, બરાબર? તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે બટાકાનો ગ્રોથ કેવો છે, પછી એની ગ્રીનરી હજી સુધી જળવાઈ છે, આ વચ્ચે વચ્ચે 7 થી 8 દિવસ સતત ગરમીનો પ્રશ્ન હતો બનાસકાંઠા જિલ્લામાં, તો આ ગરમીમાં છતાં પણ છોડ હજી સુધી જળવાઈ રહ્યા છે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી, ફૂગ નથી, ચરબી નથી કે કુકળવા નથી, એકદમ ગ્રીનરી છે। અને તમે જોઈ શકો છો કે આ બટાકા છે આના ટુંગર પણ જબરદસ્ત છે, અને જે બટાકા બેસવાની ટુંગર છે એ એક જ સાઈઝમાં જોવા મળે છે। તો પછી આના કેટલા ટુંગર બેઠા છે હાલ? ટુંગર કમ્પ્લીટ 10 બની ગયા છે। તો ગણી બતાવો એક વાર। આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો આ બટાકાને 32 દિવસ થયા છે, તો એમના ટુંબર એક સરખા છે, એકદમ મજબૂત છે, અને બટાકાના 10 ટુંબર બેઠા છે। તો તમે બીજા ખેડૂત મિત્રને શું સંદેશ આપવા માગો છો? આપણે બીજા ખેડૂત મિત્રને સંદેશ આપવા માગીએ છીએ કે ભાઈ તમે થોડાક ઝેર મુક્તિ માંડીને આપણે થોડાક જીવામૃત છે આવું બનાવીને આપણે ઝીરો બજેટ ખેતી કરી શકાય, ઝીરો બજેટ ખેતી પણ કરી શકાય અને સારું રિઝલ્ટ પણ મેળવી શકીએ આપણે। તો ખેડૂત મિત્રો, આ વખતે પોતાભાઈએ પોતાના ખેતરમાં અલગ જ નવા પરિણામો લીધા છે, જેમ કે કેમિકલનો વર્ષે પહેલાં કેમિકલનો વધારે ઉપયોગ કરતા હતા, આ વખતે કેમિકલનો એકદમ નહિવત કહેવાય તો પણ કહી શકીએ કે એટલું કેમિકલનો ઉપયોગ થોડો કરીને બીજા ઓર્ગેનિક પદ્ધતિથી એમણે પોતાના બટાકામાં જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યા છે। પોતાભાઈએ ડૉક્ટર ઇન્ટ્રક, ડૉક્ટર ફંગસ્ટાર અને ડૉક્ટર દિવ્ય ઉર્જાનો પણ ઉપયોગ કરેલો છે, સાથે સાથે ખાટી છાશ છે, જીવામૃત છે, ગૌમૂત્ર છે એનો પણ એ ઉપયોગ કરે છે, અને એમના બટાકામાં જબરદસ્ત એમને પરિણામો મેળવ્યા છે। તો
નવી વાત અને નવા વિચાર સાથે મળીશું. જય જવાન જય કિસાન.